આપણું ચેપ્ટર ચાલુ કર્યું છે વ્યક્તિત્વ, તો વ્યક્તિત્વ વિશે આપણે આગળના આના પહેલાના સેશન દ્વારા સમજી ગયા કે વાર્તાલિક અભિગમ વિશે વાત કરીએ છીએ. આપણે જોઈએ કે વાર્તાલિક અભિગમ છે એ ખાસ કરીને કોઈ પણ વ્યક્તિત્વ એટલે કે નિરીક્ષણ બાબતે શીખેલી જે વાર્તકની બાળકની વાત છે એના દ્વારા વ્યક્ત થાય છે. બાળક છે એ પોતાના વડીલો સ્વજનો પાસેથી જે કાંઈ જોઈને શીખે છે એ વાર્તાલિક અભિગમમાં ખાસ જોવામાં આવે છે. ત્યાર પછી આપણે વાત કરી હતી કે આપણે ચંદ્રનો જે એક ઉદાહરણ લીધું હતું, ચંદ્ર અને જે કેદાર છે એ ભાઈ બહેન એક રમકડા માટે ઝઘડે છે, તો એ રમકડું જ્યારે કેદાર ઝૂંપી લે છે ચંદ્ર પાસેથી ત્યારે પછીનું હવે ચંદ્રનું કેવું અભિગમ રહેશે એની વાત કરી હતી. એ ઉદાહરણ દ્વારા પણ આપણે શીખ્યા કે વાર્તાલિક અભિગમ શું છે. વાર્તાલિક અભિગમ વર્તનવાદી સિદ્ધાંતની જે ટીકા છે એનો જવાબ પણ આપણે જોયો કે ચુસ્ત વર્તનવાદી વ્યક્તિત્વમાં જે નિશ્ચિત ગુણો હોવાની ના પાડે છે તે જ વ્યક્તિ એક જ વ્યક્તિ અમુક ગુણો વધુ ઓછા હોઈ શકે છે, પણ માણસમાં અમુક ગુણ કાયમી હોય જ શકે. ધારો કે તમે પ્રામાણિક ગુણની વાત કરીએ કે દરેક લોકો પ્રામાણિક જ છે, એવા આપણે વાત એવી વાત કરીએ તો અમુક લોકોને અમુક સમયે એવો પણ સામનો કરવો પડતો હોય છે કે જેમને ખોટાનો સહારો લેવો પડતો હોય છે. તો એ વસ્તુ અહીંયા આગળ અપ્રામાણિકતા બતાવે છે, તો એ વસ્તુમાં અહીંયા ચોક્કસપણે કરી શકાય શકાતું નથી. દરેક વ્યક્તિને ખબર જ છે કે આ ક્લાસમાં કેમેરા છે એનો ખરેખર ડર હોવા છતાં પણ અમુક સમયે એ લોકો એના ચાન્સ લઈ લેતા હોય છે. તો આવી રીતે ચુસ્ત વર્તનવાદી વ્યક્તિત્વની વાત કરવામાં આપણે વાત કરવામાં આવી હતી. વ્યક્તિત્વના વર્તનવાદી સિદ્ધાંતની જે ખામી છે એટલે કે વ્યક્તિત્વ વિકાસને અસર કરતા પરિબળો છે તેની વાત આજે કરીશું. વ્યક્તિત્વ વિકાસને અસર કરતા પરિબળોમાં આપણે જોઈએ તો મનોવૈજ્ઞાનિકના વિકાસના પ્રારંભના વર્ષમાં એક અત્યંતિક અભિપ્રાય પ્રવર્તતો હતો કે વ્યક્તિત્વના નિર્ણાયક પરિબળોમાં જંગી વાસો મુખ્ય છે. દરેક મનોવૈજ્ઞાનિકોનું કહેવાનું એવું હતું, અમુક મનોવૈજ્ઞાનિકોને બાદ કરતા, કે જૈવીય વારસો મહત્વનું પરિબળ છે. અર્થાત વ્યક્તિત્વનું જે મળેલા અમુક પ્રકારના વારસાનું જ પરિણામ છે. વ્યક્તિ છે અમુક વ્યક્તિત્વના વારસા છે, વારસાગત એટલે કે જે એને જીનમાં મળેલા રંગસૂત્રમાં મળેલા આધારે જ વ્યક્તિ પોતાની વિચારસરણી પોતાનું અસ્તિત્વ પ્રગટાવી શકે. જેમ જેમ મનોવિજ્ઞાનનો વિકાસ થતો ગયો તેમ તેમ સંશોધનો થતા ગયા અને આ બંને વિચારધારા છે એની અહીંયા મનોવૈજ્ઞાનિક વૈજ્ઞાનિક રીતે ચકાસણી કરવામાં આવી અને અભ્યાસોએ એવું તારવ્યું કે વ્યક્તિત્વના બધા જ પાસાઓની સમજૂતી માત્ર વાસ્તવિક પરિબળ છે, જૈવીય પરિબળ છે એ જ નથી, પર્યાવરણની પરિબળો આપી શકતા નથી. વારસો અને પર્યાવરણ બે જેમાં મહત્વનું નથી. વ્યક્તિત્વનું પ્રત્યેક પાસું બંને પ્રકારના પરિબળો વચ્ચે આંતરક્રિયા પરિણમે છે. આમ જોઈએ તો વ્યક્તિત્વ વિકાસ કરતા જૈવીય વારસો છે એ જ મુખ્ય નથી. બધા જ પાસાઓની આપણે સમજૂતી કરીશું જેમાં જૈવીય પરિબળ, શારીરિક પરિબળ, મનોવૈજ્ઞાનિક પરિબળ અને સામાજિક સાંસ્કૃતિક પરિબળ છે. આ વ્યક્તિત્વ વિકાસને અસર કરતા ચાર પરિબળો છે એની વાત આપણે અહીંયા કરીશું. જેમાં સૌપ્રથમ છે જૈવીય પરિબળ, ચોક્કસ બંધારણ અને ઘટનાનું પરિબળ છે. આમાં ખાસ આપણે એ જોઈ શકીએ છીએ કે જે જૈવીય પરિબળ છે એ વ્યક્તિત્વ વિકાસમાં જે ચોક્કસ પાયાને અનુસંધાને કહી શકાય કે જૈવીય પરિબળ ચોક્કસ બંધારણને ઘડનારું પરિબળ છે. મનોવૈજ્ઞાનિક વિકાસના શરૂઆતના વર્ષોમાં એમ માનવામાં આવતું હતું કે વ્યક્તિત્વનો વિકાસ છે એ નિર્ણાયક પરિબળ તરીકે માત્ર ને માત્ર જૈવીય વારસો જ મુખ્ય છે, પરંતુ વ્યક્તિનું વ્યક્તિત્વ એને માતા પિતા તરફથી અને મળેલા અમુક વારસાનું જ પરિણામ છે એમ કહી શકાય. આ વિચારસરણીની સામે પર્યાવરણનું મહત્વ દર્શાવતી કેટલીક વિચારસરણી અસ્તિત્વમાં આવી. મનોવિજ્ઞાન પણ જેમ જેમ વિકાસ થતો ગયો તેમ સંશોધનો દ્વારા પણ
થાય છે. આ ઉપરાંત દરેક માનવીને પોતાના માતા પિતાના વંશનો વશિષ્ઠ પ્રાપ્ત જે વંશ છે એ પણ પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકમાં 91 પેજ નંબર પર જો જૈવીય પરિબળોમાં આપણે જે પહેલો પરિબળ છે એ વસ્તુ જોવાની છે. જૈવીય પરિબળો એ વ્યક્તિત્વના ચોક્કસ બંધારણને ઘડનારું મહત્વનું અને પાયાનું પરિબળ છે. તે દરેક વ્યક્તિને પોતાના માતા પિતા તરફથી પ્રત્યક્ષ રીતે પ્રાપ્ત થાય છે. દરેક વ્યક્તિ પોતાના માતા પિતા તરફથી વારસામાં મેળવતું આવે છે, પરંતુ એ તેની એક સળંગ શ્રેણી છે. આ વારસા શ્રેણીમાં પ્રત્યેક કક્ષાની લાક્ષણિક જે કહી શકાય કે સામાન્યતાની અને ભિન્નતાની નક્કી કરે છે. દરેક વ્યક્તિને તેના પ્રાણી વર્ગ હોય, વંશ હોય, કુટુંબ હોય વગેરેમાંથી માતા પિતા તરફથી આપણને આ નવ સૂત્રના વિશિષ્ટ સંયોજન અનુસાર વિશિષ્ટ વારસો મળે છે. આમ વ્યક્તિની બાબતમાં જોવા મળતા વ્યક્તિગત તફાવતોના ઉદ્ભવ સ્થાન અને આનુવંશિક પરિબળોની નિર્ણાયક અસર ગણવામાં આવે છે. વ્યક્તિને મળતા વારસાની વાત કરીએ તો વ્યક્તિત્વના નિર્ણાયક તરીકે કેવી અને કેટલી અસર કરે છે એ તપાસવા અને અભ્યાસો કર્યા છે. તે પૈકી અહીંયા આગળ બોર્ડસ્મેન અને શિલ્ડ્સ જે 1972માં એનું સંશોધન કર્યું, અભ્યાસ પાત્ર નોંધપાત્ર એવી વાત કરી. તેઓએ 34 એકદળ બાળકો અને 34 દ્વિદળ બાળકો એટલે કે જોડિયા બાળકો એનો અભ્યાસ કર્યો. એ બાળકોના અભ્યાસને આધારે જન્મેલી જે વ્યક્તિઓ હતી એ વ્યક્તિત્વનો અભ્યાસ કર્યો હતો અને આ બધી જોડિયા વ્યક્તિઓ લગભગ સમાન એવા પર્યાવરણમાં પણ ઉછેરી હતી. એટલે કે અહીંયા આગળ ગોર્સ્ટેન અને શિલ્ડ્સ નામના જે બે મનોવૈજ્ઞાનિકો થઈ ગયા એમણે 1972માં આ અભ્યાસ એકદળ બાળકો અને દ્વિદળ બાળકો વિશે જે અભ્યાસ કર્યો હતો એ દર બધા જ બાળકોને સમાન એવું વાતાવરણ ભણવામાં આવ્યું હોય, એનું પર્યાવરણ પણ એક જ પ્રકારનું હોય એવી વાત કરી હતી. તેઓના 16 સામાન્ય વ્યક્તિત્વ ઘટકોનું માપન પણ કરવામાં આવેલ. તેમાં બે માત્ર બે જ ઘટકો પરના પ્રાપ્તાંકો દ્વિદળ કરતા એકદળ જોડિયા વ્યક્તિઓના પ્રાપ્તાંકો વચ્ચે સંબંધો ઊંચા જોવા મળેલા. જ્યારે તેઓની માનસિક સ્વાસ્થ્ય સંબંધિત ઘટકોનું માપન કરવામાં આવ્યું ત્યારે 10 માંથી 5 ઘટકો એમ કહી શકાય કે એકદળ જોડિયા વ્યક્તિઓના પ્રાપ્તાંકો વચ્ચે દ્વિદળ જોડિયા વ્યક્તિઓ કરતા ઊંચા સહસંબંધ જોવા મળ્યા. આ બંને પરિણામો પરથી કહી શકાય કે સામાન્ય વ્યક્તિત્વ ઘટકોની સરખામણીમાં માનસિક રોગ પ્રત્યેની અભિમુખતામાં જૈવીય ઘટકોનો વારસો ખરેખર નિર્ણાયક પરિબળ તરીકે વધારે ભાગ ભજવે છે. તો મુખ્યત્વે આપણે વાત કરીએ તો જૈવીય પરિબળ છે એ વ્યક્તિત્વને ચોક્કસ આકાર આપનારું પરિબળ છે અને દરેક માનવીને માનવીના જે વર્ગનો જૈવીય વારસો છે પ્રાપ્ત થતો હોય છે. આ વારસો ઉપરાંત દરેક માનવીને પોતાના માતા પિતાના વંશનો વિશિષ્ટ વારસો પ્રાપ્ત થાય છે. અમુક કુટુંબમાં સભ્ય હોવાથી વ્યક્તિને તેને વિસ્તૃત કુટુંબનો વારસો મળે છે અને જ્યારે વાત કરીએ કે અમુક છે દરેક વ્યક્તિને પોતાના માતા પિતાના 23 વંશસૂત્રોની જોડી બનીને જે આપણે જોયું હતું આના પહેલાના અભ્યાસ કર્યો હતો જે કહી શકાય કે પોતાની પ્રત્યક્ષ વાસો અને વાસો અને વાતાવરણના ચેપ્ટરમાં આપણે ભણી ગયા કે 23 વંશસૂત્રોની જે જોડી છે એ પ્રત્યક્ષ રીતે વારસામાં પ્રાપ્ત થાય છે. આ વારસાની એક સળંગ શ્રેણી છે. આ વાસો શ્રેણીની દરેક લક્ષણને અને સામાન્યતા ભિન્નતા નક્કી કરે છે. આમ દરેક વ્યક્તિને તેના પ્રાણી હોય, માણસ હોય, કોઈ પણ પક્ષી હોય, કુટુંબો પોતાના માતા પિતા તરફથી મળતા રંગસૂત્રોના વિશિષ્ટ સંયોજન દ્વારા એને વિશિષ્ટ વારસો પ્રાપ્ત થાય છે. વ્યક્તિના વ્યક્તિગત તફાવતના આધારે કહી શકીએ કે તેનો ઉદ્ગમ સ્થાન અને અનુવાંશિક પરિબળોની અસર નિર્ણાયક કરે છે. આમ વ્યક્તિની મળતી વારસાની વ્યક્તિત્વના નિર્ણાયક તરીકે કેવી રીતે અસર કરે છે તેની કોર્સ અને શિલ્ડની જે અભ્યાસ છે એની વાત પણ આપણે કરી કે 34 34 એકદળ અને દ્વિદળ જોડિયા બાળકોની જન્મેલી જે વ્યક્તિઓનો તેમણે અભ્યાસ કર્યો હતો અને તેઓને 16 સામાન્ય વ્યક્તિત્વ ઘટકોનું માપન કરતા માલુમ પડ્યું હતું કે માત્ર બે જ ઘટકો
માનસિક રોગો પ્રત્યેની અભિમુખતા એટલે કે જૈવિક ઘટકોનો વારસો નિર્ણાયક પરિબળ તરીકે મહત્વનો ભાગ ભજવે છે. તો વ્યક્તિ છે એ પોતાના શરીરમાં પાણી ક્ષાર આપણે કહી શકાય કે જે કઈ વારસામાં પ્રાપ્ત થાય છે એમાં આ છે બે મનોવૈજ્ઞાનિકોએ અસર કરતી આ છે બે 34 નિદળ અને 34 વિદળ છે બાળકો પર અભ્યાસ કર્યો એના ઉપર કહી શકાય કે એકદળ બાળકોનો જે ઉચ્ચ માનક આવેલું હતું પ્રાપ્ત કરેલું હતું એ વાત કરી છે. જૈવીય પરિબળ આપણા વારસો છે એ મહત્વનો ભાગ ભજે છે વ્યક્તિત્વમાં તેની વાત અહીંયા કરવામાં આવી. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આ ટોપિક પૂર્ણ કરીએ છીએ. હવે પછીનો છે.